जान्युआरी 2024 માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેના તૈયારીના ભાગરૂપે કમિટીના સભ્યોએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ એક્સપો અને સમિટ સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપારને વૃદ્ધિ આપવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પાટીદારો જ નહીં પરંતુ અન્ય સમાજના ઉદ્યોગકારો પણ જોડાશે અને વિશ્વ ફલક ઉપર પોતાના વ્યાપાર વૃદ્ધિની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થાને પણ વિકસિત કરશે। આ સમિટ અંગે આયોજકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 850 જેટલા સ્ટોલ નું બુકિંગ પણ થઈ ચૂક્યું છે અને મહિલા સાહસિકો પણ આ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય દેશો આ સમિટમાં સહભાગી થશે અને વ્યાપારના કરારો પણ કરશે। નમસ્કાર, પહેલે તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આ એક્ઝિબિશન આપણે ઘણી પહેલા આની પહેલા પણ આપણે બધાને મળવાનું થયું છે। એક્ઝિબિશનો ઘણા પણ આપણે આયોજિત પણ કર્યા રાજકોટમાં થાય છે। પાયનાથી વિશેષતા એ છે આની કે આપ જોઈ શકો છો કે આપણા અહીંથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી કે 1,00,000 ચોરસ મીટરથી વધારે જગ્યામાં એક આયોજન થવા જઈ રહ્યું છે। 1,000થી વધારે આમાં પાર્ટિસિપન્ટ છે। એક્ઝિબિશન નો આપણો મુખ્ય હેતુ કે જે આપણો એક ભારત દેશની એક ઇમેજ છે અને નવા એન્ટરપ્રેન્યોર અત્યારે આપણે રાજકોટમાં આવી ગયા છે, ઉદ્યોગ ક્ષેત્રે જે કંઈ આપણે અહીંયા પ્રગતિ થઈ છે, તો આ GPBS 24 માધ્યમથી અમે એક એવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ કે આજે આપણો દેશ મેક ઇન ઇન્ડિયા, લોકલ વોકલ, આત્મનિર્ભર ભારતની જ્યારે આપણે વાતો કરીએ છીએ, 5 ટ્રિલિયન ઇકોનોમીની વાતો આપણે જ્યારે આપણો દેશ કરી રહ્યો છે, તો આની અંદર આપણે કેવી રીતના સહભાગી થાય, સૌરાષ્ટ્રનો શું ફાળો હોઈ શકે, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો શું કરી શકે છે, એ વિશ્વ સમક્ષ મૂકવા માટેનો એક આ નમ્ર પ્રયાસ છે। મલ્ટી સેગમેન્ટમાં સૌરાષ્ટ્ર આપણે સમગ્ર વિશ્વની અંદર અટાણે નામના કાઢી જ રહ્યું છે, સ્વયંબળે કાઢી રહ્યું છે, પણ એ જે પહોંચતા ઉદ્યોગકારો છે એ જ પહોંચી શક્યા છે। નાના ઉદ્યોગકારો છે એ પણ એ મોટા લેવલે થાય, એ પોતાનો ગ્રોથ કેવી રીતના કરી શકે એ આ એક્સપોના માધ્યમથી કરી શકશો। આની અંદર પ્રથમ પ્રયાસ અમે જે વિવિધ પ્રકારના સારા સારા ઉદ્યોગો છે એને પાર્ટિસિપન્ટમાં ભાગ લે એનાથી માહિતગાર કરી અને એમાં અમે સફળ રહ્યા। અત્યારે 80-90% અત્યારે ઓલરેડી બુકિંગ થઈ ગયું છે, હવે 10% જેવું બુકિંગ છે, એ હજુ આપણી પાસે 2 મહિનાનો સમય છે। કદાચ અમારે અહીંયા હાઉસફુલનું બોર્ડ મારવું પડે ને એને અમારે કોઈને હવે જે કંઈ પાછળ રહેશે એને અમે કદાચ અમે એની પૂર્તતા પણ નહીં કરી શકીએ એવી સંભાવનાઓ છે। અને આખું એલ ગ્રેડનું વાયબ્રન્ટ ગુજરાત જે થઈ રહ્યું છે એ લેવલનું અને મલ્ટી સેગમેન્ટમાં આખા એક્ઝિબિશનને આવી એની વિશેષતા એ છે। આ ઉપરાંત સમગ્ર જે મોટા લીડિંગ કન્ટ્રીઓ છે, ડેવલપ કન્ટ્રીઓ છે, જે આપણા દેશ પાસેથી ઓલરેડી આઈટમો પરચેજ કરે છે અને જે નથી કરતા એને આ એક્સપો દ્વારા અમે 30-35 દેશની અંદર કાયદેસર એક એજન્ટ રાખી બધા એમ્બેસેડરો, ટ્રેડ સેન્ટરો આના માધ્યમ થકી અમે આના રોડ શો કર્યા છે। કન્ફર્મ એ લોકોને અહીંયા લાવવા માટેના અમે અમારા ખર્ચે અને આવે જાય અને રહેવાની સુવિધાઓ પણ અમે એક્સપો દ્વારા આપવાના છીએ, જેથી કરીને એક્સપોર્ટ કેવી રીતના વધે, આપણું સૌરાષ્ટ્રનો એક્સપોર્ટ કેવી રીતે વધે અને આપણા ઉદ્યોગકારોનો ગ્રોથ કેવી રીતના થાય એ પણ એક આખો પ્રયાસ છે। સાથે સાથે જે કંઈ અત્યારે આપણે આયાત કરતા હતા અને એ આયાતો અત્યારે સ્ટોપ થઈ અને એની સામે નિર્યાત કેવી રીતના થાય અને જે આયાત થઈ ગયેલી મશીનરીઓ છે એનું મેન્ટેનન્સ છે, એનું રિપેરિંગ છે, અથવા એ કંપનીઓ છે એની પણ એક ડિમાન્ડ ઊભી થઈ છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ દેશને બિઝનેસ તો કરવો જ છે, તો આપણા લોકો સાથે એ B2B માં અથવા તો પાર્ટનરશીપમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ પણ આપણા ધ્યાનમાં છે, તો એના માટેની પણ અમે વ્યવસ્થા કરી છે કે જેથી કરીને અહીંયા એની જે કંઈ કંપનીઓ છે એના કોમ્પોનન્ટ છે એ અહીંથી લે અને અહીંની કોઈની સાથે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે સૌરાષ્ટ્રની અંદર અને એનો આપણને અહીંયા લાભ મળે। આમ વિવિધ ક્ષેત્રે આ એક એક્સપો ખાલી GPBS ના નામથી એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એટલે જનરલ મગજમાં એવું આપણને હોય કે ખાલી આ પાટીદારોનું છે એવું નથી, ઉદ્યોગકારો છે એ સમગ્ર સમાજના હોય, સમગ્ર જ્ઞાતિના હોય, એને કોઈ નાત જાત હોતી નથી, સમગ્ર બધા હોય છે। તો અમે જયારે Day 1 થી આ શરૂઆત કરી તો ત્યારે આમાં અન્ય સમાજના લોકોએ પણ આમાં પાર્ટિસિપેટ થયા છે, પોતાની બ્રાન્ડ છે। જનરલી આપણે જોઈએ છીએ કે વિદેશી કંપનીઓ એની પાસે કશું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું, ખાલી બ્રાન્ડિંગ થકી એનો આપણે એમેઝોન નો બધા આપણી દાખલા છે, ઓલા છે કે કોઈ પણ આવી ફ્લિપકાર્ટ છે કે અહીંયા, તો આપણા જે ઉદ્યોગકારો છે કે જે અમુક લોકો નાના ઉદ્યોગો એવા છે કે ખાલી રાજકોટ પૂરતા સીમિત હોય, કોઈ એજન્ટ થકી એનો વહીવટ કરતા હોય,
અને પોતાની બ્રાન્ડ એટલી પ્રસ્થાપિત નથી કરી શકતા. તો આમાં 10-15 લાખ લોકો વિઝિટર્સ આવશે. હવે છેલ્લા અમારા 3-4 મહિના થયા, આખું કેમ્પેનિંગ એવી રીતનું હાલે છે અને લોકોને અમે જાગૃત એવી રીતના કરીએ છીએ કે અહીંયા એક્સપોની મુલાકાત લે અને આપણા જે કંઈ ઉદ્યોગકારો પાર્ટિસિપન્ટ છે એને પ્રોડક્ટનું બ્રાન્ડિંગ થાય એ પણ અત્યારે હવે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને સરકારશ્રીને પણ આપણી ગુજરાત ગવર્મેન્ટ છે, રેલવે કે ડિફેન્સ છે, એની પણ આ જરૂરિયાત ઊભી થઈ છે કે એને પણ જ્યારે આપણો આયાત બંધ કર્યું એટલે એ લોકો પણ આપણા મેન્યુફેક્ચરરને શોધે છે. ભારત દેશની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 4.5-5% જ આપણે હજી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આગળ વધ્યા છીએ. તો નવા એન્ટરપ્રેન્યોર આવા એક્સપો થ્રુ જ્યારે અહીંયા વિઝિટ લે અને એને પણ પ્રેરણા મળે કે આપણે પણ કંઈ આવા નવો વ્યવસાય કરીએ, એની અંદર આપણે કેવી રીતના એને મદદરૂપ થાય અને આ લોકો જે કંઈ ગ્રોથ છે એની મોટિવેશનલ થાય, એટલે આના માટે સેમિનાર ને એવું પણ આની અંદર આપણે વ્યવસ્થા કરવાની છે કે જેથી કરીને નવા એન્ટરપ્રેન્યોર હોય, સ્ટાર્ટઅપ હોય, એને પણ આનાથી પ્રેરણા મળે અને પોતાના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં આવે. જનરલી નવી આપણી પેઢી છે એ સર્વિસ સેક્ટર વધારે પસંદ કરતી હોય, પણ આવેલી તકો અત્યારે જ્યારે કોરોના પછી ચાઇનાનું હેઝિટેશન ચાલુ થયું, જે લોકો ચાઇનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરેલું છે એને પણ આપણા દેશ તરફ અત્યારે વળગણ છે. સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓ ફેલાયેલા છે જે ચાઇનાથી પ્રોડક્ટ લેતા હતા, અથવા તો આપણા એના સ્થાનિક ઉદ્યોગ જે કંઈ ડીલરો કે ડિસ્ટ્રીબ્યુટરો છે ચાઇનાથી ખરીદતા હતા, એને પણ જો અહીં લોકલ અવેલેબલ થાય, લોકલ મને વસ્તુ મળે, તો એને પણ એવો જ રસ છે કે આપણે અહીંથી લઈ. તો આ જે એક તકો ઊભી થઈ છે, જે ચાઇનાનું હેઝિટેશન કેવો, આપણી જાગૃતતા કેવો, ઉદ્યોગકારોની જાગૃતતા કેવો, સ્વદેશી ભાવનાઓ જે આપણામાં જાગૃત થઈ છે, તો એ સમગ્ર આપણું જે ધ્યાને રાખી અને આ એક્સપોના મેક્સિમમ આપણા લોકોને લાભ મળે એવા પ્રયાસથી આપણે GPBS 24નું આયોજન કરી રહ્યા છીએ. આપણે એમાં બેલેન્સ કર્યું છે. દાખલા તરીકે મોરબી છે તો સિરામિક છે, એટલે સિરામિકનો આખો ડોમ છે. આપણે કન્સ્ટ્રક્શનની અંદર એટલે આગળ વધીએ છીએ, એમાં કન્સ્ટ્રક્શન મશીન એનો આખો ડોમ છે, એન્જિનિયરિંગ છે એનું આખું જુદું છે, એટલે આમાં સેગમેન્ટ વાઇઝ આપણે આખા બધા ડોમ એક એક રાખ્યા છે બધા. અત્યારે આપણે 13 ડોમ છે, ટોટલી 13 ડોમ રાખ્યા છે આવા. એમાં મિક્સ એન્જિનિયરિંગ છે, હાર્ડવેર છે, કિચનવેર છે, પમ્પ્સ છે, ડીઝલ એન્જિન છે, બધાને હું જુદા જુદા પોતાના ન્યાય આપ્યા છે. અને આપણે જોઈએ કે આવડું મોટું એક્ઝિબિશન છે તો જેને જેમાં રસ હોય એ ડાયરેક્ટ એમાં જ જાય, એનો સમય ન બગડે. સવારની અંદર આપણે જ્યારે સ્ટાર્ટ કરશું અમે 9-2 સુધી, કે આપણા જનરલ વિઝિટર્સની અંદર જે પાર્ટિસિપન્ટ હોય એને ખોટો ક્રાઉડ ન મળે અને એક્ચ્યુઅલ ક્રાઉડ મળે, એટલે અમે એની પેઇડ એન્ટ્રી રાખવાના છીએ. અને બે વગા પછી જનરલ એન્ટ્રી રાખશું કે એમાં વિદ્યાર્થીઓથી લઈને બધા આવે, એમાં એમાં 2 થી રાતના 7-7:30 સુધી. વિમન એન્ટરપ્રિન્યોર જે છે અમે એને આમાં 50% એનો ચાર્જ રાખ્યો છે કે વિમન એન્ટરપ્રિન્યોરને આપણે પ્રોત્સાહિત કરવા એને એને 50% ચાર્જમાં અમે આ સ્ટોલ આપ્યા છે બધા. આ જીતુભાઈ કથિરિયા છે અમારા ઇવેન્ટ પાર્ટનર છે કે જે આખું ઇવેન્ટ ને બુકિંગનું બધું એ સંભાળે છે. નિલેશભાઈ જેતપરિયા છે એ અમારા આખા એક્સપોના કન્વીનર છે અને જેનું નિવાસસ્થાન મોરબી છે, અને આની પહેલા એમને સિરામિક નો એક્સપો ઓલરેડી કરેલો છે એટલે એ પણ એવા સારા એવા અનુભવી છે. આમાં ટોટલ અત્યાર સુધીમાં લગભગ 850 સ્ટોલ બુક થઈ ચુક્યા છે અને 1000+ સ્ટોલ નું અમારું આયોજન છે, એટલે લગભગ 100-125 સ્ટોલ અમારા બુકિંગ થવાના બાકી છે, એટલે 90% જેટલું બુકિંગ થઈ ગયું છે. લગભગ 1000+ વિઝિટર્સ નું અત્યારે અમારું પ્લાનિંગ છે અને 1000+ અને આપણી જે જગ્યાએ પ્રોડક્ટ અત્યારે ઓલરેડી એક્સપોર્ટ થાય છે એવા કન્ટ્રીને આપણે ટાર્ગેટ કર્યા છે કે જ્યાં સંભવિત છે ત્યાં આપણું એક્સપોર્ટ, એવા લગભગ 36 કન્ટ્રીને આપણે ટાર્ગેટ કરેલા છે. તેની સાથે અત્યારે આપણું માર્કેટિંગ અને પ્રમોશન ચાલુ છે. એમાં યુએસએ છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકન કન્ટ્રીઝ ઘણા બધા છે. તો એવી રીતે અલગ અલગ સેગમેન્ટને જે એમના કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરવું હોય તો એને અમે એ સેગમેન્ટને ટાર્ગેટ કરીએ અને એના અકોર્ડિંગ એને આપણે પ્લાન કરેલા છે. એક્સપોર્ટની અંદર અત્યારે આફ્રિકન કન્ટ્રીની અંદર આપણે જોઈએ તો એન્જિનિયરિંગ છે, ઘણું બધું એક્સપોર્ટ થાય છે. ફૂડ છે તો યુએસએમાં ઘણું બધું એક્સપોર્ટ થાય છે. એમની સેગમેન્ટ જે છે, સેગમેન્ટના અલગ અલગ કન્ટ્રી છે અને એના અનુરૂપ આપણે એમને પ્લાનિંગ કરેલા છે. એમાં અમે કેટલોક છે, આપણે બધાને કેટલોક આપીએ છીએ, એ કેટલોકની અંદર મેપઈ છે, જે જે કન્ટ્રી અંદર પ્રમોશન ચાલુ છે એની ડિટેલ એ છે. ખાસ કરીને આપણે જે MOU છે તે કોઈ ઓર્ડરના MOU કેવું નહીં કરીએ. આપણે સીધા જ કોઈ OEM કરવું હોય કે માનો કે કોઈ કંપનીને અહીંયા પોતાની પ્રોડક્ટ બનાવી છે, તે કંપની સાથે B2B કરાવી અને એ કંપનીને સપ્લાય કરે, એના એવી રીતના MOU સાઇન થશે. સાથોસાથ અમારી અપેક્ષા પ્રમાણે ઓછામાં ઓછા 1500-2000 કરોડના ઓન ધી સ્પોટ આ એક્સપોમાં ઇન્ટરનેશનલ ઓર્ડર આવશે. વર્લ્ડની અંદર આપણે અત્યારે ઓલરેડી 35-40 કન્ટ્રીમાં પ્રમોશન ચાલુ છે. 140 થી વધુ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, ત્યાંના આપણા ઇન્ડિયન એમ્બેસી, આપણા ઓવરસીઝ એમ્બેસી જે દિલ્હીમાં છે તેની સાથે પણ આપણે કોર્ડિનેટ કરી રહ્યા છીએ અને વધુમાં વધુ ડેલિગેશન આવે તેના માટે મિનિસ્ટર ઓફ કોમર્સની સાથે પણ આપણે ચર્ચામાં છીએ અને
एक अलग अलग सेक्टर ने प्रमोशन करवानी जे भारत सरकार की स्कीम हो जेमाथी पण विदेशी ग्राहकों आवे तेवा पण आपणा प्रयत्न चालू छे। मानीए छीए के आश्रे 300 थी वधु इंटरनेशनल बायरो जे बीटूबी करी अने आपणा जे पण पार्टिसिपेट जे पण प्रोडक्ट ना हशे तेमनी साथे बीटूबी करावी अने एक्चुअल जे कस्टमर ने रिक्वायरमेंट एने फुलफिल करवा माटे आपणे तेमनी साथे मीटिंग करावी। ऑलरेडी आपणी पासे मल्टीनेशनल कंपनी घणी इंक्वायरी छे पण देश का एक्सपो आपणी एक भावना हती के आपणी कंट्री आपणी प्रोडक्ट ने आपणे लई जावी पण छतां आपणे एवी राखीए छीए के भाई विदेश की कोई कंपनी जो अहीं पार्टिसिपेट करे तो एनो मार्केटिंग तरीके आपणे उपयोग करीए। दाखला तरीके इटाली की कोई कंपनी अहीं पार्टिसिपेट हो एनी सामे आपणे इंडिया की प्रोडक्ट होय ने आपणा प्राइस अने प्रोडक्ट जो बने कम्पेर थाय तो फायदो थाय एवुं अमने लागी रह्युं छे। तो अमे प्रयत्न करीए छीए कोई एवी पण कंपनीओने बे पांचने आपणे अहींया इनवाइट करीए जेथी करीने फरक पण खबर पड़े। स्टार्टअप माटे अमे तमने खबर छे आनी लास्ट एक्सपो ज्यारे अमे मेक इन इंडिया कर्युं हतुं एमां पण अमे स्टार्टअप ने स्पेशल एक पेवेलियन आपेलो અને એને પ્રોત્સાહિત કરેલા અને એની સાથે જે એના કાંઈથી પરચેજર આવે એમની સાથે એને મેં મુલાકાતો પણ કરાવડી દીધી। આની અંદર પણ અમે એની વ્યવસ્થા રાખીએ જે લોકો સ્ટાર્ટઅપ છે એને કેવી રીતના ગ્રોથ થાય, મહિલાઓ જે કાંઈ નાના સ્મોલ બિઝનેસ કરે છે એનું પણ કેવી રીતના એનું માર્કેટિંગ કરી શકે, જેમ આપણે ગૌટેકમાં વ્યવસ્થા રાખી હતી એવી આની અંદર પણ અમે એક વ્યવસ્થા રાખેલી છે કે જેથી કરીને એને પણ નાની નાના જે આપણા ગૃહ ઉદ્યોગો ચલાવે છે એનું માર્કેટિંગ થાય, એનો ગ્રોથ થાય અને સ્ટાર્ટઅપને પણ એને એક લાભ મળે અને અહીંયા જે કઈ ઉદ્યોગકારો હોય એની સાથે એની મીટિંગો થાય અને એને એ સહયોગી થાય। તમારો ક્વેશ્ચન તો ટીકી છે અત્યારે, કારણ કે આપણે આમાં અમે ટીમો પાડી દીધેલી છે બધી, કે બુકિંગ કરવાડા બુકિંગ જ કરતા હોય છે, માર્કેટિંગ કરવાડા માર્કેટિંગ કરતા હોય છે, એવી રીતના આયોજક છે એ આયોજક જ કરતા હોય, એટલે એ ફિગર હજુ નથી લીધો અને હજુ આ થોડું બાકી છે, એટલે પર્ટિક્યુલર 50-50 તો નહીં હોય પણ 20-30% ઉપર તો હશે। અત્યારે મેં રાજનાથસિંહ અશ્વિની કુમારે મેં એપોઇન્ટમેન્ટ આપી છે કે તમે અત્યારે જે પરચેજ માટે તમારા ઓફિસરો આમ તેમ આટા મારે છે, વાયા વાયા રાજકોટમાંથી ખરીદે છે, આની પહેલાંય મેં આ ધ્યાન દોરેલું હતું, તો તમે અહીંયા પ્રોક્યુરમેન્ટ માટે થઈને તમારો વિભાગ લઈને આવો, આ એક મોટી તક છે, આટલા વિઝિટર્સ આવે છે, આટલા અહીંયા એન્ટરપ્રિન્યોરો ભાગ લઈ રહ્યા છે, આ બધી વાતો કરવા ઓલરેડી મેં લેટર લખ્યો છે, મને સમય આપે અને ખાસ તો એને આપણે એવું જ કરવું છે કે ભાઈ મેન્ટેનન્સની આઈટમો નહીં લઈ આવતા, રાજકોટવાળા એક બે નંગ બનાવવા માટે ટેવાયેલા નથી, એટલે તમારી જે ક્વોન્ટિટી જે ખરીદી થતી હોય એવી આઈટમો લઈને આવશો અને ક્રિટિકલ આઈટમો લઈને આવશો તો અહીંયા અમારે એ સક્સેસ થાવ, તમને સરકારને ફાયદો થશે અને અમારા ઉદ્યોગકારોને ફાયદો થશે, એટલે આ બાબતોની વાત કરવા થઈને મેં સમય હજી માયકો છે, એટલે હવે જોઈએ શું થાય છે, એટલે લઈ આવવા તો એવા લઈ આવવા નકર નથી લઈ આવવું, આપણે બહુ ના ખાલી અહીંયા લઈ આવીને આવ્યા જેવું નથી કરવું, પણ છતાંય આપણે જ્યારેથી પ્રયાસ કરીએ છીએ તો તમારા ધ્યાનમાં હશે કે હવે આપણે ઘણા લોકો ડિફેન્સમાં સપ્લાય કરતા થઈ ગયા, ડિફેન્સનો સિનેરિયો પહેલા એવો હતો કે વર્ષમાં એક કે બે વાર જ ટ્રાન્ઝેક્શન ઉદ્યોગકારો કરી શકતા, તો આપણે જે કઈ ઉદ્યોગકારો હતા ને એ બધા બંધ થઈ ગયા ને સપ્લાય કરતા, કારણ કે ઉદ્યોગકારો તો દર મહિને એનું આજે મેં વસ્તુ બનાવી દીધી તમે 6 મહિના પછી એનું ઇન્સ્પેક્શન કટાઈ જાય અને એ આઈટમ રિજેક્ટ થઈ જાય અને એનું પેમેન્ટ આવે નહીં તો પોસાય નહીં કઈ આપણે, તો અહીં તો આઈટમ ભાઈની નામ સપ્લાય થઈ જાય એ જ રીતનું સિસ્ટમ, હવે આ બધા સિસ્ટમ એમાં ફરી ગઈ છે, પેલા રજીસ્ટ્રેશન એટલું અઘરું હતું એનું કે જેનું રજીસ્ટ્રેશનની પ્રોસેસર જ અઘરી હતી, હવે બધું ઇઝી કરી નાખ્યું, હવે કોઈ બહુ અઘરું નથી, કોઈ આખો કહું ને હવે સિસ્ટમો બધી બદલી ગઈ, એટલે હજી અહીં મારે અમારે આ મીટિંગો ઉદ્યોગ કરાર થતી હોય એટલે આ બધું એને કેવું પડતું હોય છે કે હવે આપણે જૂની બધી આપણી મેથડો છે સરકાર સાથેનું સપ્લાયની જે વાતો હતી બધી એમાં બદલાવ આવી ગયો છે અને હવે આની અંદર આપણે જવું જોઈએ આનો લાભ લેવો જોઈએ। સરદાર સામે 2018 ની અંદર શરૂઆત કરી, એટલે ગાંધીનગરમાં 2018 અને 2020 ત્યાં કર્યો, 2022 ત્યાં આપણે સુરતની અંદર કર્યો, 2024 આપણે અહીંયા રાજકોટમાં થવા જઈ રહ્યો અને 2026 અમેરિકામાં થવાનો, 2024 અંદર આપણે તો સૌરાષ્ટ્ર એટલે એમએસએમઈનું હબ છે, એટલે આપણે અહીંયા કોઈ ચેલેન્જીસ નથી અત્યારે, ઉલટાનું જો આપણે જાણે મને ફેર આની પહેલા આપણે કરેલા છે તો તમારે 150-200 સ્ટોલ કરવા હોય ને બુક કરવા હોય ને તો આપ તમને નાકે દમ આવી જાય, જ્યારે આપ જોયું કે મેં કીધું કે ભાઈ અત્યારે 1000 સ્ટોલનું આપણે એની ઉપરનું પ્લાનિંગ કર્યું છે અને અત્યારે 90% બુકિંગ થઈ રહ્યું છે, એટલે જે અમને ડર હતો પહેલા અમને ઘણા બધા કહેતા હતા જયારે આ જમીનોનો અમે આ વાત કરવા ગયા તો એને જમીન માલું કે તમારે 2 મહિના અગાઉ શું કામ જોઈએ, પેલો ક્વેશ્ચન આવ્યો, બીજી વિશેલની અંદર કનેક્શન લેવા ગયા ભાઈ 100 કનેક્શન મહી ગયા તો તમે કેવી રીતના આટલું બધું કરવું, શું કરવું, આટલો બધો પાવરની ક્યાં જરૂર છે, એક સામાન્ય કોઈને કલ્પના નથી કે આવડો મોટો આ ફેર થવા જઈ રહ્યો છે, એટલે એ કન્વિન્સ કરવાનું ઉલટાનું આના પ્લસ પોઈન્ટ છે, ચેલેન્જીસ તો બિલકુલ નથી, ચેલેન્જીસમાં જે કાંઈ અમે માઇક્રો લેવલથી પહેલાં આ બધા પ્રોગ્રામ કરવા ટેવાયેલા જ છીએ, તો નાની નાની વસ્તુઓ ધ્યાન થાય ને, નકર તમારા જેવા લોકો થ્રુ એમને માહિતી મળી જતી હોય છે કે આટલું આટલું આપણે આમાં કાળજી લ્યો આ કરો તે કરો, આપણે બને ત્યાં સુધી કોઈ જાતની અસુવિધાઓ ઉભા ન થાય,
આવક જાવક વાળા કરવાને અસુવિધાઓ ન થાય, જે કઈ અંદર ભાગ લે એને અસુવિધાઓ ન થાય, જે બહારગામથી આમાં તો આખા દેશમાંથી લોકો આવશે અને વિદેશથી પણ એટલા લોકો આવવાના છે, તો એની કેવી રીતના આપણે આગતા સ્વાગતા કરીને આપણા સૌરાષ્ટ્રની ઇમેજ છે કે આપણી પરંપરાઓ છે કંઈ એની સંસ્કૃતિ કે એને આપણે અહીંયા આજુબાજુમાં અને ક્યાંય ટુરિંગ પ્લાનિંગ કરવું હોય તો આપણે એ કરી દઈએ, આપણા જે કંઈ દેવ દર્શને જવું હોય ગીર છે, આવા બધી નાની નાની ચીજોનું આપણે પ્લાનિંગ કર્યું જ છે એમ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. આજે વૈશ્વિક માર્કેટની જે અનિશ્ચિતતા છે કે જે યુદ્ધો ચાલી રહી છે, જે ગેસ બને છે, જે ઓઇલ સપ્લાય છે, એ કન્ટ્રીમાં જે યુદ્ધનો માહોલ છે, અને ખાસ કરીને શિયાળો જ્યારે પણ આવે ત્યારે આજ સુધી અમે જોયું છે કે ભાઈ શિયાળામાં ભાવ વધતા હોય છે, અને આ એક ઇન્ટરનેશનલ સ્થિતિનો પરિસ્થિતિ આપણે બી સમજીએ છીએ. સરકારની વાહવા કે એવું નથી, પણ સરકારની સાથે રહી અને ઉદ્યોગનો વિકાસ કેમ કરવો, આ એક દરેક ઉદ્યોગકારો સમજતા હોય છે. એટલે સરકારશ્રી પાસે અમારી માગણી હોય જ છે, અને સરકારશ્રી એમાં રસ્તા પણ કાઢતા હોય છે, અને આવનાર સમયમાં તેની પાસેથી જ આપણે કામ કરાવી અને ઉદ્યોગોનો વિકાસ કેમ કરવો તે અમને વિશ્વાસ પણ છે કે સરકાર એમાં કામ કરીને આગળ પણ રસ્તા કરશે.